એક વાર વરસાદ વરસી રહ્યો છે. આ તરફ પંચમહાલની વાત કરીએ, પંચમહાલમાં મેઘરાજાની બીજી ઇનિંગની શરૂઆત થઈ ચૂકી છે. રવિવાર રાતથી જ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચાર દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જ્યાં મોરવા હડફ, ગોધરા, શહેરા, હાલોલ, કાલોલ, ઘોગંબા અને જાંબુઘોડામાં પણ વરસાદ થઈ રહ્યો છે. જયેન્દ્ર ભોઈ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જયેન્દ્ર, આપના વિસ્તારમાં કેવો વરસાદ? બિલકુલ નિધિ, છેલ્લા ચાર દિવસના વિરામ બાદ પંચમહાલમાં મેઘરાજાની બીજી ઇનિંગ ગત રાત્રેથી જ શરૂ થઈ ગઈ હતી. ગત રાત્રેથી જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે નોંધાયો હતો, પરંતુ સૌથી મહત્વની વાત છે કે મોરવા હડફમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. લગભગ 2 થી 2.5 ઇંચ કરતા વધારે વરસાદ ગત રાત્રિ દરમિયાન મોરવા હડફમાં નોંધાયો છે. હાલ પણ જિલ્લાની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને શહેરા હોય, ગોધરા હોય કે કાલોલ અને હાલોલ, આ વિસ્તારો જે છે જ્યાં વધારે વરસાદ નોંધાયો છે. આ તમામ વિસ્તારોમાં સરેરાશ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ આ છેલ્લા 1.5 કલાકમાં નોંધાયો છે. એટલે કહી શકાય કે જિલ્લામાં જે 4 દિવસથી વિરામ હતો અને અસહ્ય ગરમી અને ઉકળાટનું વાતાવરણ હતું તેમાં આંશિક રીતે રાહત મળી છે. ખાસ કરીને આ વરસાદ નોંધાતા હવે રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાના જે સમાચાર છે જે પ્રાપ્ત થઈ રહ્યા છે. નિધિ, બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે. આગળ વધીએ. થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામેલો છે. સવારે